ગુડ મોર્નિંગ બાળકો, ચાલો આપણે ગણિત ભણવાનું શરૂ કરીશું ને. મેં તમને કહ્યું હતું કે તમે ઘડિયા મોડે કરજો અને દરરોજ એક એક જ મોડે કરવાનો હતો. એના પણ ઘણા બધા દિવસ થઈ ગયા છે ને, તો તમે ઘડિયા મોડે કરી દીધા હશે. હવે ઘડિયા એકવાર મોડે કરીએ તો યાદ રહેવું ના થાય, એના માટે આપણે શું કરવું પડે, દરરોજ ઘડિયા બોલવાના. તમારે શું કરવાનું છે, એક કાગળમાં ઘડિયા લખવાના અને એ કાગળ લઈ દરરોજ દિવસમાં એકવાર જોઈ જોઈને ઘડિયા બોલવાના. જોઈ જોઈને બોલીએ તો ઘડિયામાં ભૂલ થાય નહીં, અને એમ દરરોજ જોઈ જોઈને બોલો ને ત્યારે પરીક્ષામાં આવે ત્યારે આપણને આવડે. તો પરીક્ષામાં આપણે કેવું મથાળું આવે છે કે ઘડિયાના આધારે જવાબ લખો. પરીક્ષામાં બેઠા ઘડિયા લખવાના ના આવે, પણ એના બદલે શું હોય કે આપણને પ્રશ્ન આપ્યા હોય અને એના જવાબ આપણે ઘડિયાના આધારે લખવાના હોય. તો આજે હું તમને શીખવાડવાની છું કે ઘડિયાના આધારે જવાબ લખો, કેવી રીતે લખાશે એ હું તમને શીખવાડું છું. એટલે પાટિયા બાજુ ધ્યાન આપો. અત્યારે હું બધાના જવાબ લખીશ, પછી તમને ઘરકામમાં આવી રીતે બીજા જવાબો લખવા માટે આપીશ. તો હવે બરાબર ધ્યાનથી જોજો કે હું કેવી રીતે ઘડિયાના આધારે જવાબ લખું છું. જો બાળકો, આપણે પહેલો પ્રશ્ન વાંચીએ. ત્રણ મોટર કારના પૈડા કેટલા? મોટર કાર એટલે જે આપણે કાર કહીએ છીએ ને એ. હવે કેટલી ગાડીના પૈડા કયા છે, કેટલી કારના પૈડા કયા છે? ત્રણ. તો હવે આમાં કેટલો ઘડિયો બોલવાનો ખબર પડે છે કોઈને? ના ખબર પડે તો આપણે પહેલાં યાદ કરવાનું કે આ મોટર કારને આપણે કેટલી મોટર કારના પૈડા શોધવાના છે? ત્રણના. કેટલી એક મોટર કારને પૈડા કેટલા હોય એ યાદ કરવું પડે. આપણે ત્રણના શોધવાના છે, પણ એક મોટર કારના પૈડા તો આપણને ખબર હોય ને. તો એક મોટર કારને કેટલા પૈડા હોય? ચાર. તો ત્રણ મોટર કારના કેટલા થાય એ આપણે જોવાનું. ત્રણ મોટર કારના શોધવાના છે એટલે ત્રણ લખવાના, પછી આપણે એવું યાદ કરવાનું કે એક મોટર કારના કેટલા હોય? ચાર. તો આ ત્રણનો ઘડિયો આપણે ચાર સુધી બોલવાનો. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર. તો ત્રણ ચોક કેટલા થાય? બાર. તો ત્રણ મોટર કારના પૈડા કેટલા થાય? બાર પૈડા. પાછળ પૈડા લખવું પડે. આપણને પૈડા કેટલા પૂછ્યું છે તો આ પૈડા આપણે લખવા પડે. તો ત્રણ મોટર કારના પૈડા કેટલા થાય? બાર. કેવી રીતે ખબર પડી? ત્રણ ત્રણનો ઘડિયો આપણે ચાર સુધી બોલવાનો, અથવા તમે ચારનો ઘડિયો ત્રણ સુધી બોલો તો પણ ચાલે. પણ આ ઘડિયાના આધારે થયું ખબર પડી તમને? ત્રણ મોટર કારના પૈડા કેટલા? તો ત્રણ ચોક બાર. એક વસ્તુને એક વસ્તુના પૈડા કેટલા છે એ આપણને ખબર પડે તો આપણે આ ઘડિયો લખી શકીએ, બોલી શકીએ. ચાલો બીજું જુઓ. ચાર બકરીના આંચળ કેટલા? કેટલી બકરીના આંચળ છે? ચાર. હવે આપણને શું ખબર હોવી જોઈએ કે એક બકરીને કેટલા આંચળ હોય? ખબર છે કોઈને? બે આંચળ હોય. તો ચારનો ઘડિયો આપણે બોલવાનો બે સુધી. તો ચાર દુ આઠ. તો તમારે લખવું પડે આઠ આંચળ. જો પરીક્ષામાં એકલો અંક લખી દો ને ના ચાલે, આપણને જે પૂછ્યું છે એ પણ અહીંયા લખવું પડે. એટલે ચાર બકરીના આંચળ કેટલા થાય? આઠ. તમે આમાં ગણો તોય ખબર પડે કે એક બકરીના બે, બીજી બકરીના બે, ચાર ત્રીજી બકરીના બે, છ ચોથી બકરીના બે, આઠ. તો એવી રીતે ગણાય, પણ એ લાંબુ થાય બરાબર ને, સરવાળો કરવા દઈએ. તો આ ઘડિયાના આધારે આપણે લખીએ તો ટૂંકમાં જવાબ ઝડપથી આવડે, પણ ક્યારે આવડે? ઘડિયા મોડે કર્યા હોય. હવે આ જુઓ, પાંચ માણસના હાથ કેટલા? કેટલા માણસ છે? પાંચ. એક માણસને કેટલા હાથ હોય છે? બે. તો બે પાંચ દુ દસ. આમ પણ ઘડિયો બોલાય હો, બે પંચા દસ તો પણ ચાલે. પાંચ દુ
दस तो पण सरखुज थाय। एटले दस शू लखाय हाथ। चौथो वांचे बे रिक्षाना पैड़ा केटला, केटली रिक्षा छे बे, एक रिक्षाना पैड़ा केटला खबर छे बद्दाने, याद करो एक रिक्षा ने केटला पैड़ा होय, चार होय के त्रण होय, त्रण होय। तो एक रिक्षाना पैड़ा त्रण होय तो बे नो घड़ियो क्या सुधी बोलवानो, त्रण सुधी, बे तरी छ, छ शू छे पैड़ा। હવે જુઓ પરીક્ષામાં તમે આવું બાજુ પર લખો નહીં ને તો પણ ચાલે, આપણને ઘડીઓ મોડે આવડતો હોય તો બે અને રિક્ષાના પૈડા પહેલાં યાદ કરી લેવાના, કેટલા હોય ત્રણ, તો બેનો ઘડીઓ ત્રણ સુધી બોલવાનો છે, આવું લખો સીધો છ પૈડા તો પણ ચાલે, આ કેમ લખ્યું છે આપણને ખબર પડે માટે। ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, ત્રણ કૂતરાના કાન કેટલા, જો એ શબ્દમાં લખ્યું છે પછી તમે આંકડો શોધવા જાઓ તો ખબર ના પડે કે શે, અહીં તો કશું લખ્યું નહીં પણ આ વાંચવું પડે કે ત્રણ, ત્રણ કેવી રીતે લખ્યા છે શબ્દમાં, તો આપણે ત્રણ અહીંયા અંકમાં લખવાનું ભૂલ્યું, એવા ત્રણ અને કૂતરાના કાન, એક કૂતરાને કેટલા કાન હોય બે, તો બેનો ઘડીયો બોલવાનો ત્રણ સુધી અથવા ત્રણનો ઘડીયો બોલવાનો બે સુધી, ત્રણ દૂ છ, તો છ શું લખાશે કાન। પછી અહીં કૂતરા લખી દો તો ચાલે, ખોટું કહેવાય, કન કેટલા પૂછ્યું છે, જે કેટલાની આગળ જે લખ્યું હોય ને એ જવાબમાં આવે। ચાર હાથીના પગ કેટલા, હાથી કેટલા છે ચાર, એક હાથીને કેટલા પગ હોય ચાર, તો ચારનો ઘડીયો ક્યાં સુધી બોલવો પડે ચાર સુધી, ચોકે ચોકે સોળ, અને સોળ શું લખાશે પગ, તો ચાર હાથીના પગ કેટલા, તો સોળ પગ થાય। હવે આ વાંચજો બરાબર, બે હાથની આંગળીઓ કેટલી, અહીં હાથી હતું અને અહીં હાથ છે, આવું જ્યારે આવે છે પરીક્ષામાં ત્યારે ભૂલ થાય, ઘણા હાથના બદલે હાથી વાંચી કાઢે અને હાથી હોય ત્યાં હાથ વાંચી કાઢે તો ભૂલ થાય, તો બે હાથની આંગળીઓ કેટલી, તો પહેલાં તો બે હાથ છે તો બે લખી દો। હવે આંગળીઓ એટલે આ બધા જ અંગૂઠો અને આંગળીઓ, બધાને આંગળીઓ જ કહેવાય, તો બે હાથની આંગળીઓ કેટલી, તો એક હાથને કેટલી છે પાંચ, તો એ પાંચ લખવાના અને બેનો ઘડીયો પાંચ સુધી બોલવાનો, તો બે પંચા દસ, અથવા આમ પણ બોલી શકો પાંચ દૂ દસ, તો દસ શું લખાશે હાથ લખાશે કે આંગળીઓ, આંગળીઓ દસ આંગળીઓ, આમાંય આપણને ખબર પડી જાય બે હાથની આંગળીઓ કેટલી, તો આ પાંચના પાંચ દસ બરાબર, પણ આપણે ઘડિયાળની રીતે લખવાનું છે એટલે બે પંચા દસ આંગળીઓ એવું લખવું પડે। અહીંયા જો અહીં ફરી એવું છે બરાબર, અહીંયા અંક નથી શબ્દમાં છે, તો આપણને ખબર પડવી જોઈએ પાંચ ગાયના પગ કેટલા, તો પહેલાં પાંચ ગાય છે તો પાંચ લખો, હવે એક ગાયને કેટલા પગ હોય ચાર, તો અહીંયા ચાર લખો એટલે કે પાંચનો ઘડીયો બોલવાનો ચાર સુધી, તો પાંચ ચોક વીસ પગ, બરાબર ખબર પડી ગઈ તમને કે ઘડિયાળના આધારે કેવી રીતે જવાબ લખાય, તમે આવું સાઈડ ઉપર લખો તો પણ ચાલે, જુદી નોટમાં લખો તો પણ ચાલે, અને જેને કડકડાટ ઘડિયા આવડતા હોય તો આવો જવાબ એકલો લખો તો પણ ચાલે, પણ આવું લખો તો તમને ઘડીઓ બોલવામાં સરળ થાય। તો આ રીતે તમારે પ્રશ્નો આપ્યા હોય એના ઘડિયાના આધારે જવાબ લખવાના છે, આવા બીજા જવાબો લખવા હું તમને આપીશ, એટલે તમે ઘડીઓ બોલી અને સરસ રીતે જવાબ લખી દેજો।